જગન્નાથ રથયાત્રાના પાવન દિને નીકળતા શ્રદ્ધાળુઓ દર્શન અને પ્રસાદ ગ્રહણ કરી ધન્ય થઈ ઉઠ્યા હતા. અષાઢી બીજના રથયાત્રાએ ભરૂચના બોલાવ સ્થિત ઓરિસ્સાવાસીઓના જગન્નાથજી મંદિરે વહેલી સવારથી યજ્ઞ અને પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા કરાતા ધમધમાટ જોવા મળતો હતો. રથ પૂજા કરી પરંપરાગત પાહિનની વિધિ સાથે રથમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને સુભદ્રાને બિરાજમાન કરી જય જગન્નાથના નારાઓ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. રથયાત્રા કોર્ટ રોડ, શક્તિનાથ સહિત પરંપરાગત રૂટ પરથી પસાર થતા જય જગન્નાથના નાદ સાથે શ્રદ્ધાળુઓ ઉમળકાભેર નગરચર્યાએ નીકળેલ ભગવાનને આવકારી વધાવી રહ્યા હતા અને દર્શન અને પ્રસાદથી ધન્ય થઈ રહ્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં વસતા ઉડિયા પરિવારજનો તેઓની આગવી સાંસ્કૃતિક ઓળખસમાં રથયાત્રા પર્વની ઉજવણીમાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી વાદ્યોની સુરાવલી સાથે શ્રદ્ધાભેર જોડાયા હતા. આ ઉપરાંત રાજકીય અને અન્ય અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં સામેલ થયા હતા. જગન્નાથ મંદિર સહિત સમગ્ર રથયાત્રાના રૂટ પર ઝાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેથી રથયાત્રા પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. જય જગન્નાથ. હું ઉત્કળ ઓડિશા એસોસિએશનના ટ્રસ્ટી પીકે બિસ્વાલ બોલું છું. આ આપણું ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ, માતા સુભદ્રાના રથયાત્રા આ 13મું રથયાત્રા છે. આ રથયાત્રાથી પ્રસ્થાન સસ્થે અમીધારા, લિંક રોડ, શંભુડેરી, શક્તિનાથ થઈને આ રૂટ પ્રમાણે સાંજે મંદિરમાં પાછા આવશે અને સાંજના 7 વાગે બધા ભક્તજનો માટે અહીં ભંડારો છે.